બેગમાં મૂકેલો મોબાઈલ અચાનક જ સળગ્યો. ગભરાયેલા યુવકે જીવ બચાવવા મોબાઈલને ફેંકી દીધો. ઘટનાને પગલે આસપાસના લોકોએ પાણીનો મારો નાખી મોબાઈલમાં લાગેલી આગને બુઝાવી. તો બનાસકાંઠાના ડીસામાં ઇલેક્ટ્રિક બાઇકની બેટરીમાં બ્લાસ્ટ થયો. ચાર્જિંગમાં રહેલ જોય કંપનીના બાઇકની બેટરીમાં બ્લાસ્ટ થયો છે, આગ લાગી છે. સદનસીબે બાઇકની આસપાસ કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી. વડોદરા શહેરમાં વધુ એક સ્થળે પાણીની લાઇનમાં ભંગાણ. ગોત્રી ગાર્ડન પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. લાઇનમાં ભંગાણ થતાં 60,000 જેટલા નળ કનેક્શન ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવ્યા છે. તેમ છતાં છેવાડાના વિસ્તારમાં નળની અંદર પાણી નહીં માત્ર હવા જ છે. ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગ દ્વારા 1,60,000 જેટલા નળ કનેક્શન ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવ્યા. તેમ છતાં જ છીવાડાના વિસ્તારમાં નળની અંદર પાણી નહીં પણ માત્ર હવા જ જોવા મળી. વારંવાર ફરિયાદો છતાં ઉકેલ નહીં. રાજકોટ શહેરમાં બીઆરટીએસ અને ઇલેક્ટ્રિક સિટી બસના ડ્રાઈવરોની હડતાલ સમેટાઈ. કોન્ટ્રાક્ટ કંપની અને ડ્રાઈવરોની વચ્ચે રાજકોટ મનપા મધ્યસ્થી બની છે. ટૂંક સમયમાં પગારની ફિક્સ તારીખ નક્કી કરવાની બાહેંધરી આપી છે. કોન્ટ્રાક્ટ કંપની દ્વારા અનિયમિત રીતે પગાર કરાતો હોવાનો પણ આક્ષેપ. સુરતમાં હીરા ઉદ્યોગમાં ફરી મંદીનો માહોલ. દિવાળી સુધી મંદી રહેવાની સંભાવના. વિદેશમાં પોલિશ્ડ ડાયમંડની માંગના અભાવે સ્થાનિક સ્તરે મંદી વધી છે. દિવાળીમાં વેપારી માટે ઊભી થઈ શકે છે મુશ્કેલી. છોટાઉદેપુર જિલ્લામાં પાવી જેતપુર ગામ નજીક પસાર થતી ભારજ નદીમાં ઉપરના પુલના પાયા બેસી ગયા છે, જેના કારણે તંત્ર દ્વારા 2.37 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું, પરંતુ બ્રિજનું રિનોવેશન કામ કરવામાં ન આવતા લોકોમાં નારાજગી. અમદાવાદમાં રવિવારે રાત્રે એમટીએસ બસે અકસ્માત સર્જ્યો છે. સેટેલાઇટમાં સ્ટાર બજાર પાસે 8 વાહનોને અડફેટે લીધા છે, જેથી વાહનો એકબીજા સાથે અથડાયા. અકસ્માતમાં 4-5 લોકોને ઈજા પહોંચી છે. પોલીસે બસ ચાલક અમીનને ઝડપી પાડ્યો. લોકોનો આક્ષેપ હતો કે ડ્રાઈવર નશાની હાલતમાં હોવાથી અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કોની બેદરકારી તે ચકાસવા TV9ની ટીમ કંટ્રોલ રૂમમાં પહોંચી, જ્યાં GPS દ્વારા બસની સ્પીડની સિક્વન્સ તપાસ કરવામાં આવી છે. જે દરમિયાન AMTS બસ ઓવરસ્પીડમાં ન હોવાનું સામે આવ્યું. ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજરે કહ્યું કે અકસ્માતમાં બસ ચાલકની થોડી પણ ભૂલ જણાઈ આવી છે, તો જેથી બસ ઓપરેટર અરહમ ટ્રાન્સપોર્ટને પેનલ્ટી ફટકારવામાં આવી. બિહારનો મોહમ્મદ અલી બોગસ ડોક્યુમેન્ટો બનાવી નેપાળી નાગરિક બન્યો. નેપાળના કેટલાક દસ્તાવેજો અને આધાર કાર્ડ જપ્ત કરવામાં આવ્યા. પોલીસે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી છે. પોલીસે 12 દિવસના મેળવ્યા છે રિમાન્ડ. NIA, RAW, ATS સહિતની સુરક્ષા એજન્સીઓ પણ તેમના સુરતમાં ધામા નાખશે. હિન્દુ નેતા ઉપદેશ રાણાની હત્યાના સોપારીનો મામલો. સુરતમાં મૌલવીના સાગરીતની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે. મોહમ્મદ અલીના મોબાઈલની તપાસમાં ચોંકાવનારી માહિતી મળી છે. પોલીસને મોબાઈલમાંથી 40થી વધુ પાકિસ્તાનના મોબાઈલ નંબર પણ મળી આવ્યા છે. મોહમ્મદ અલી પાકિસ્તાનમાં ગયો હોવાની પણ શંકા. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિની નિયુક્તિને લઈને વિવાદ યથાવત છે. કુલપતિની નિયુક્તિ ખોટી હોવાનું પીએમઓ સુધી ફરિયાદ. કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલની નિયુક્તિ સામે આક્ષેપ અને ફરિયાદ. ડોક્ટર હર્ષદ પટેલનો પ્રોફેસર તરીકે 10 વર્ષનો અનુભવ ન હોવા છતાં કુલપતિ પદ મળ્યો હોવાનો આરોપ છે. ડોક્ટર હર્ષદ પટેલની ખોટી રીતે થયેલી નિયુક્તિ રદ કરવા અધ્યાપકે કરી છે માંગ. 1 મહિનામાં કાર્યવાહી નહીં કરાય તો આંદોલનની ચીમકી. તો અમદાવાદમાં નિકોલના PIની તાનાશાહીના આક્ષેપ મામલે તપાસ તેજ. 2 PSIની ફરિયાદ બાદ ACP કક્ષાના અધિકારી તપાસ કરી રિપોર્ટ તૈયાર કરશે. 2 દિવસમાં ACP દ્વારા પોલીસ કમિશનર અને DCPને તપાસનો રિપોર્ટ અપાશે. બંને PSIના નિવેદન લેવાયા છે, જ્યારે PI જાટનું પણ નિવેદન લેવામાં આવશે. બંને PSIના 2 માસના બંદોબસ્તની વિગતો લેવાશે. સુરતમાં ઐશ્વર્યા ડાઇંગ મિલ સિવાયની તમામ 3 સ્થળોએ તપાસ પૂર્ણ.
400 કરોડના બેનામી વ્યવહાર મળ્યાની માહિતી છે. આઈટી વિભાગને દરોડામાં બોગસ ખરીદી, વેચાણ, કમિશન, લોન અને ખર્ચાઓની વિગત પણ હાથે લાગી છે, તો બેનામી વ્યવહારોનો આંકડો હજુ પણ વધી શકે તેવી શક્યતા. ગુજરાત પોલીસની પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી માટે અરજીની કામગીરી પૂર્ણ. ધોરણ 12 અને ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીઓ માટે ફરી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અરજી લેવાશે, જેમાં લાયકાત ધરાવતા અન્ય સ્નાતકો કે 12 પાસ ઉમેદવારો અરજી કરી શકશે. ચોમાસા પછી શારીરિક પરીક્ષા લેવાની પણ જાહેરાત કરવામાં આવી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ 3ની પરીક્ષા. સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિતની પોસ્ટ માટે પરીક્ષા. જાન્યુઆરીમાં 5,554 પદ માટે ભરતી કરવા જાહેરાત બહાર પાડી હતી. 20-35 વયની ઉંમરના ઉમેદવારો આપી શકશે પરીક્ષા. સુરત ઇફકોની ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધમાં થયેલ મતદાનને લઈને કામરેજ સુગર પ્રમુખ અશ્વિન પટેલે આપ્યું છે નિવેદન. કહ્યું કે આ ચૂંટણીમાં સંકલનનો અભાવ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ માનું છું. મેન્ડેટ પ્રથાથી સહકારી માળખાને ફાયદો થયો કે ન થયો, પરંતુ ભાજપને ફાયદો થયો છે. અમરેલીના બગસરા આમ આદમી પાર્ટીના આગેવાનના પુત્ર સહિત 4 સામે દુષ્કર્મની ફરિયાદ. 3 પુરુષો અને 1 મહિલા સહિત 4 સભ્યો વિરુદ્ધ નોંધાયો છે ગુનો. પીડિતાએ કાંતિ સતાસિયાના પુત્ર હરેશ સામે નોંધાવી છે ફરિયાદ. 20 દિવસ પહેલા કારમાં આવીને છરી બતાવીને લઈ ગયો હોવાનો પણ ભોગ બનનારનો આરોપ. તો મહેસાણામાં ભાજપના મહિલા હોદ્દેદાર પાસે બેભત્સ માંગણી કરનાર સકંજામાં ખેરાલુ તાલુકા ભાજપના જ મહિલા હોદ્દેદાર સહિત 2ની ધરપકડ. મહિલા મોરચાના જયશ્રી દરજીના કહેવાથી શૈલેષ મોદીએ ફોન કર્યાનું સામે આવ્યું છે. પોલીસની ઉલટ તપાસ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો. અરવલ્લીના દારૂ પ્રકરણ કેસમાં પોલીસની કાર્યવાહી. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહેશ ડામોરની ધરપકડ. કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ પર મોકલાયો છે. મહેશ ડામોરે બુટલેગરને દારૂ કર્યો હતો સપ્લાય. ભાવનગર પોલીસ હેડક્વાર્ટર્સમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની પણ સંડોવણી. સાબરકાંઠામાં હિંમતનગરના ધનપુર પાસે વિદેશી દારૂ ભરેલી કાર પલટી. રાત્રિ દરમિયાન કાર ઝાડ સાથે ટકરાયા બાદ ખેતરમાં પલટી. ખેતરમાં અકસ્માતગ્રસ્ત કાર અને વિદેશી દારૂની તૂટેલી બોટલ અને બિયરના ટીન પણ જોવા મળ્યા.